કેનાલ પડી એટલે કેનાલ વાળા એવું કહ્યું ભાઈ આ મંદિર તો નેર કેનાલ ની વચ્ચે તો આવે નહીં, એને ખસેડવા માટે ઘણા પ્રયાસ કર્યા, એ લોકો ઇટાચી લગાવ્યું ને આ લગાવ્યું, પણ ટૂંકમાં આટલી જગ્યા એમનાથી તૂટી નહીં. એ લોકો ગાડું લઈને આવતા હતા, રસ્તામાં છોકરી રડતી હતી નાની ઉભી ઉભી, અને ગઈડીઓ તો પેલા દયાળુ હતા કે ભાઈ હેડો બેહાલ આપડે પહેણાઈશું બીજું શું રાત્રિના સમય. એ લોકો ગાડામાં બેહાડી લાયા અને પછી ગાડું અહીંયા આવ્યું ને એટલે છોકરી ગાયબ થઈ ગઈ ઓટોમેટિક. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આવ્યો છું આણંદ જિલ્લાના કસુંબળ ગામમાં. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું આ કસુંબળ ગામ છે. આ ગામમાં લીલાગરી માતાજીનું મંદિર છે જે બિલકુલ નહેરની વચ્ચે છે. આ તમે અંદાજો લગાવી શકો છો, આ મંદિર જે છે ને એ નહેરની વચ્ચોવચ બનાવવામાં આવેલું છે. પાણી પણ વહી રહ્યું છે અને પાણીની વચ્ચે આખું આ મંદિર ઊભું કરવામાં આવેલું છે. મેં આ મંદિર વિશે બહુ બધું સર્ચ માર્યું, માત્ર એની ઇમેજીસ મને મળતી હતી. એટલે મને એમ થયું કે યાર આવું જોરદાર લોકેશન ક્યાં છે, અને એ પણ આપણા ગુજરાતમાં. તો હું આજે એની મુલાકાતે આવ્યો છું, તો એ જાણીશું કે આ મંદિર ક્યારે સ્થપાયું, આના પરચા કેવા રહ્યા, અને આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, અને એની સ્થાપના પાછળની જે કહાની છે એ ખૂબ રોચક છે, એ પણ તમને જણાવીશ. તો મંદિરના દર્શન કરીએ અને આખો ઇતિહાસ જાણીએ. ચલો, આ કસુંબળ ગામમાં જે કેનાલની વચ્ચોવચ મંદિર છે, લીલાગરી માતાજીનું મંદિર છે. આ ઉપર જે બોર્ડ તમે જુઓ છો, લીલાગરી માતાજી, તો આ કેનાલની વચ્ચે આ મંદિર કેમ છે, આ મંદિર ક્યારે સ્થપાયું, આ તમામ આપણે જાણીશું. મંદિરના સેવક પૂજારી અને આ મંદિરના કરતા હર્તા છે, જેમનું ધ્યાન રાખે છે મંદિરનું, દિવસ રાત પૂજા અર્ચન કરે છે. તો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. આપનું શુભ નામ પહેલા જણાવશો? રાજેન્દ્રસિંહ સોલંકી. રાજેન્દ્રસિંહ સોલંકી છે. તો આ જે મંદિર છે એ ક્યારે આમ સ્થાપવામાં આવ્યું હતું, અને એની પાછળનો થોડો ઇતિહાસ કહો. મંદિર તો એવું છે કે જયારે પહેલા તો ગઈડિયાઓમાં એવું હતું કે પેલા ખેતર હતું, એમાં ખેતરમાં તો કેવું કે ગઈડિયાઓ અમારા ગાડા લઈને આવતા જતા હતા, એટલા માટે કેવું કે ગાડા લઈને આવતા હતા એમાં સાક્ષાત છોકરી સ્વરૂપે માતાજી આવ્યા હતા અહિયાં, અને ખેતરમાં અહીંયા જ બેઠક કરી હતી અને અહીં જ ગાયબ થઈ ગયા હતા. એટલે પેલા તો ખેતર જ હતું, ખેતર આવ્યા પછી કેનાલ પડી. હવે કેનાલ પડી એટલે કેનાલ વાળા એવું કહ્યું ભાઈ આ મંદિર તો નેર કેનાલ ની વચ્ચે તો આવે નહીં, એટલે એને ખસેડવા માટે ઘણા પ્રયાસ કર્યા, એ લોકો ઇટાચી લગાવ્યું ને આ લગાવ્યું, પણ ટૂંકમાં આટલી જગ્યા એમનાથી તૂટી નહીં. હા, એટલે લગભગ 20 વર્ષ જેવું તો કાચી માટી પર જ રહ્યું કહેવાનો મતલબ. બરોબર, એમને તોડવાનો ઘણા પ્રયાસ કર્યા પણ એમનાથી તૂટી ના શક્યું મંદિર. એટલે લીલાગરી માતાજી એટલે આમ એમનું સ્વરૂપ કયું કહેવાય? આમ તો એ મેળાને નહીં ખબર હોય, આમ તો એ મેરડી માતા કહેવાય, બધાને ખબર છે મેરડી માતા. પણ મેરડી માતા એ કે જયારે લીલા લીલગીરીના હુક્કા મોપ હતા ને એને લીલા કર્યા હતા. અચ્છા, એટલે નામ લીલાગરી, એટલે લીલાગરી નામ પડ્યું, અને વર્ષોથી એ લીલાગરીના નામે જ પ્રસ્થિત છે. અને અહીંયા ખાસ માતાજી ને ક્યારે ક્યારે અહીંયા જે દર્શન નો મહિમા ક્યારે હોય છે? રવિવારે, મંગળવારે અને ગુરુવારે, અને ચૈત્ર મહિનામાં વધારે, ચૈત્ર મહિનાની અંદર વધારે હોય છે. અને રવિવારે તો સવારે 8 થી તો સાંજે 10-11 વાગ્યા સુધી. અચ્છા, રવિવારે. ઓકે, અને અહીંયા આમ કોઈને આણંદ થી આવવું હોય તો કયું ગામ કહેવાનું ને કેવી રીતે? આણંદ થી, આણંદ થી કોઈ પણ અમદાવાદ થી આવવું હોય, અમદાવાદ થી આવે તો આણંદ, આણંદ થી આસોદર રોડ ઉપર, આસોદર રોડ ઉપર, આસોદર અને નાપાર ની વચ્ચે મહી કેનાલ છે. ઓકે, મહી કેનાલ, હા, મહી કેનાલ ની વચ્ચે ત્યાંથી જોશે તો મંદિર દેખાશે, મેઇન રોડ ઉપર થી. ઓકે, કેવાનો મતલબ બોરસદ થી આવવું હોય તો આસોદર, ને આસોદર થી અહીંયા સીધા કસુંબળ ગામ. હા, કસુંબળ ગામ માં. તો મિત્રો, બોરસદ થી આવો તો તમારે કસુંબળ ગામ કહેવાનું હોય છે. એટલે બોરસદ થી લગભગ 12 કે 13 કિલોમીટર જ છે, વધારે બોરસદ થી તો 10 કિલોમીટર, આણંદ થી 12 કિલોમીટર, અને પ્રસિદ્ધ છે લીલાગરી માતાના મંદિરે. જે નાપાડ આઈન કે કસુંબળ આઈન કે આસોદર આઈન કે તો પણ બતાવી દેશે કઈ જગ્યા ઉપર છે. મિત્રો, લીલાગીરી માતાજીના પરચા પણ જોરદાર છે. તો આ રાજેન્દ્રસિંહ છે આપણે સમજાવે છે, હવે એ શું હતું? આ તમે હમણાં મને બહુ મસ્ત વાત કરી કે અત્યારે તમે કેમેરો ગુમાવશો તો સામે જ રેલવે છે, એ તમે જોઈ શકો છો કે સામે રેલવે છે. બરોબર, આથી 7 વર્ષ પહેલા રેલવે નું જયારે માપ કાઢ્યું ત્યારે મંદિર ની પાછળ નો ખૂણો તૂટતો હતો, ખાલી પુલ છે ને એ.
આ બાજુ આ રેલવે છે બરોબર, હવે રેલવે અહીંયા પડતી હતી, કેવું પેલો પુલ મંદિર તો પહેલેથી છે, તમારે થોડું ચેન્જિંગ થાય તો કરો. એ બધા યુપી ના બિહાર ના હતા અધિકારીઓ, એટલે એમણે મને ભાઈ હતો, અમારે આમ તો કશું ના આવે, જે વચ્ચે હવે તૂટી જાય બરાબર. એમ બધા કહ્યું કઈ વાંધો નઈ ભાઈ તમારે, બરાબર. લગભગ 10-15 દિવસ થયા એટલે લોકોને આગળ લાઈન મળી નઈ, લગભગ 2 વર્ષ રહ્યો પણ આગળ એ લોકોની કોઈ લાઈન મળી જ નહીં રેલવેની. અચ્છા, બધા એન્જિનિયર આવે પણ કોઈ એમનું મગજ ચાલે કામ ના કરે. જયારે પછી આખી રેલવે અહીંથી પલટાઈ અને 1/2 કિલોમીટર આગળ નાખી દીધી ત્યારે એમની રેલવે લાઈન ચાલે. અચ્છા, હા. બાકી રેલવે લાઈન એ લોકો 1.5 વર્ષ સુધી એ લોકોએ દરરોજ ગાડીઓ પર ગાડીઓ બધા રિસર્ચ કરી ગયા મિત્રો, રેલવેના અધિકારીઓ કર્મચારીઓ મઈ કેનાલના કર્મચારીઓ, પરંતુ કોઈ સૂજ બુદ્ધિ જ ના પહોંચી બુદ્ધિ. અને બીજું કે અહીંયા હમણાં લગભગ 4 વર્ષ પહેલા ONGC પડી હતી, એમાં તેલ નીકળ્યું પણ એમાં એમનો જે મેન સાહેબ હતો એને જયારે અમે પાસે રોડ નતો મઈ કેનાલ તમે આવ્યા ને, એટલે એને એવું કહ્યું કે જો અહીંયા માનતા માની મને અહીંયા હું સક્સેસ જતો રહ્યા ONGC તો મારે રોડ ત્યાંથી પછી લાઈન છોડવાની એટલે આ લોકોને સક્સેસ જતા રહ્યા કે ભાઈ તેલ આવી ગયું છે, એટલે લોકોએ રોડ કઈ સુધી છોડ્યો આ બાજુ પેલું ઝાડ દેખાય ને હુકું બાવર પર ત્યાં સુધી છોડ્યો, આ બાજુ નો મૂક્યો, બાકી ત્યાંથી એન્ટ્રી લઈ લીધી લોકોએ શોર્ટકટ માં. અચ્છા, એટલા રોડ આખો ના શોર્ટકટ માં લઈ લીધી. 15 દિવસ થયા અને તેલ બ્લોક થઈ ગયું, આખું ONGC ને આવી ગઈ અહીંયાથી. શું વાત છે, ખાલી રોડ વિચાર કરો. તમે અત્યારે કોઈ પણ વ્યક્તિ આવે છે અને કોઈ પણ દુઃખ હોય છે બરોબર, અને સાચા દિલથી માની જાય છે ભાઈ હું આ કરી દઈશ, કોઈ પણ એક્ઝામ્પલ આલે કોઈ પણ એવું કે ભાઈ હું માતાજી તમને પેંડા ધરાવીશ કે હું શ્રી પર ચડાવીશ કે કોઈ પણ એક્ઝામ્પલ, હા તમારું કામ થઈ ગયું પછી ભૂલાય નહીં, ભૂલાય નહીં. બાકી તમે ભૂલી ગયા અને તો રસ્તા ઉપર આવી જાવ તો વારે નહીં લાગતી, એ મારી સાક્ષાત દાખલા જોયા છે. શું વાત, હા બાઇક લઈને ફરો છો અને તમે 5 ગાડીઓ લાવી દો બરોબર, અને કરવાનું ભૂલી જાવ, ભૂલી ખાલી ખર્ચો હોય 500 રૂપિયાનો પણ તોય એમ હોય નહીં છોડતી, નહીં છોડતા. મિત્રો માતાજી ના પરચે આવવા જાવ એટલે સાંભળજો, ઇન્ટરવ્યુ રસ પડે એવો છે. અને આમાં એવું હતું કે આથી 2005 લગભગ, હા, બોણમો એક ભાઈ અહીંયા એક પાઠક સાહેબ હતા, એ તમારા જેવું ટીવી નું એ જ કરતા હતા, એ અહીંયા આવ્યા અને ખાલી બાઈક હતું, કયું ટીવી એ સુઝુકી, એટલે બાઈક લઈને બે મિત્રો આવે, એક પટેલ અને એક પાઠક, બે. એટલે એમણે એવું કહ્યું કે આ તમે જે રીતે મને બોલો ને એ રીતે એ લોકોએ ફોન કરે અને બોલાવે કે મંદિર આવો, જે કહે અમે દર રવિવારે આવીએ છીએ પણ આજે તમને બોલાવે, બોલો કે આપણે જાદુગર આણંદમાં નાખવું છે અને આપણી જોડે બાઇક છે અને જો આપણે કમાઈશું ને તો મંદિરે સ્લેબ ભર દઈશું. એટલે મેં કહું તમારે થાય એટલું બોલજો, બાકી ના બોલ, ના બોલતા. તો કે હું તમને એક્ઝામ્પલ આપું, મને કે મેં કહું બોલો કે આપણે છે ને 20 લાખ રૂપિયા કમાઈએ 15 દિવસ ની અંદર તો આપણે સ્લેબ ભર દેવાનું, અને આપણે માતાજીના નામનો એક ગલ્લો મૂકીશું કે સ્ટેજ ઉપર, કે જો લોકો ડાન્સ કરે છે ને જાદુગરમાં જે પૈસા આવે ને એવો. મેં કહું તમે બોલો છો, તમારી બેની મેટર છે માતાજીની તમારી બરોબર. આ લોકો ગતા રહ્યા અને 15 દિવસ ની અંદર 21 લાખ રૂપિયા કમાયા, 20 દિવસ એ પૂરા ને, હા. એટલે એ આઈને મને કહી ગયા, મને કે આપણે 21 લાખ રૂપિયા કમાયા, આપણે બાઇક લઈને આવતા હતા ત્યારે વાનનો જમવાનો હતો, ત્યારે વાનનો હતો, બે વાન લઈ લીધી છે આપણે બરાબર છે જાદુગરમાં. હવે આ લોકો કેવું ત્યાંથી 21 લાખ રૂપિયા કમાયા એટલે પેલા ગલ્લામાં જે હતા ને એ પૈસા વાપરી નાખ્યા અને આ લોકો શું છૂટા પડી ગયા, આ લોકો પછી છૂટા પડી ગયા એટલે કે મંદિર ભૂલી ગયા, કેમ કે પૈસા આવી ગયા લોકો જોડે બરાબર છે, એટલે ભૂલી ગયા. એટલે પછી આ લોકો શું કર્યું, જાદુગર કરણ પાર્ટનર મો તો બીજે નાહી ગયો મહેસાણા બાજુ, આ લોકો એમનો પૈસા લઈને છૂટા પડી ગયા. એટલે આ લોકોને એવું હોજ્યું, માતાજી ભૂલી ગયા, એટલે માતાજી આ લોકોને એ બુદ્ધિ આપી કે આપણે પ્રાઇવેટ જાદુગર કરીએ,
પ્રાઇવેટ એટલે આ લોકો છે ને કોઈ સાદો માણસ સુધી લાવ્યો, એટલે પેલા તમને એવું હતું કે મારુતિ ગાયબ કરતા, તમને એક અંદાજ ખબર હોય તો ગામડામાં. એટલે સમૃદ્ધ ગામ કહ્યું તો કે બરોડામાં છાણી, છાણી રામાકાકા ડેરી ની બાજુમાં એક ગ્રાઉન્ડ હતું, ત્યાં લોકો આખો મંડપ બોધ્યો. મંડપ બોધ્યો એટલે પોતાનો જ ખર્ચો કરવાનો હતો, કારણ કે અમે 20 લાખ રૂપિયા પડ્યા હતા, ત્યાં લોકોએ ખર્ચો એટલો બધો કર્યો. અને માતાજીનું કરું કે તે દિવસ ઓડિયન્સ આખું છાણી ગામ જોવાયેલું, હાથી ગાયબ કરવાનું રાખેલું આ લોકોએ, હાથી ગાયબ કરવાનું રાખેલું. હવે આખું ઓડિયન્સ ફૂલ હતું, જેવો હાથી સ્ટેજ ઉપર ચડ્યો ને એટલે આખું સ્ટેજ ચારે તરફથી તૂટ્યું, તૂટ્યું ધડામ થઈ ગયું. એટલે આ લોકોનું મકાન હતા ને એ વેચી દેવા પડ્યો, અને લોકોનું કારણ કે જેને રોડ ઉપર આવી ગયા, રોડ ઉપર આવી ગયા ને તે બાઇક માગીને આવ્યા ને, ફરી ફોન કર્યો કે મંદિરે બેઠા બાપુ આવો. એટલે મેં કહું 6 મહિને તમે આવ્યા, તો કે માતાજી જોડે માફી માંગવા આવ્યા છે. મેં કહું હું કે આપણે સ્લેબ ભરવાનું કહ્યું હતું. મેં કહું તમે શું કમે તો આપણને અંદાજ ખબર નહીં, પણ તમે કહેતા કે આપણે 21 લાખ કમાયા છે, પણ તો કે અમે ભૂલી ગયા, માતાજી જોડે માફી માંગવા આવ્યા છીએ. માફી માંગે જે બોલે તો તમારે કરવું કરવું પડે આજે ને કાલે, બરોબર છે. તો એમાં તો એક પટેલ તો એક્સપાયર થઈ ગયા, અને એક પાઠક ની સ્થિતિ ખરાબ છે અત્યારે હાલની તારીખમાં. મિત્રો એટલે ભૂલ એક નાનકડી અથવા જયારે તમે બોલો ને એ બનાવી દેશે. તમે કહો કે 24 કલાક ના થવા જોઈએ તો 20 કલાક ના થાય, ના થાય. વાહ, મેજિસ્ટર જેવા મેજિસ્ટર ફરી જાય છે, તમે ખાલી કઈ નીકળી જાવ. તમે ભલે અમદાવાદ રહ્યા, તમે ખાલી કહી દેજો માતા હું આઈને આટલું કરી દઈશ, કરી દે બરોબર, પૂરું ચુકાદા દેવો જોઈએ. કારણ કે આ તો દાખલા છે, સાક્ષાત બરોબર છે, જોરદાર. કારણ કે એમણે તો સરકાર પણ ના રહેવા દે, ચમત્કાર વગર નમસ્કાર તો હોય જ નહીં, કહેવાનો મતલબ કોઈ પણ જગ્યા પર તમે જાઓ, જગ્યા પર જઈએ, બરોબર, બિલકુલ વાત સાચી. હા, એટલે માતાજી નું અત્યારે એટલું સાક્ષાત છે કે તમે કલ્પના ના કરી શકાય એવું છે. કેમ કે બધા મંદિરો જોયા છે, બધા બરાબર, ઘણા તમે નેહડામાં ગયા છે, રબારીઓ પૂછે. અમારે અહીંયા ભુવાજી પણ કોઈ કશું નહીં, અમારે જ કહેવાનું. કોઈ આવે ને કે ભાઈ મારે આમ કહો તો આમ કહીએ, ભાઈ તમે જાતે કહી દો માતાજી, વાત પૂરી, વાત પૂરી, બરાબર છે. તમારે આ કરો ને તમે કરો ને, તમે એક શ્રીફર માની ગયા તો શ્રીફર જ ચડાવો, બીજું બીજું કશું નહીં. તમારે જે અંદર ભાવ હોય એ ભાવ હોય, તમારે અહીંયા આવીને ખાલી, બાકી તમે હા બીજા મંદિરે જાઓ તો પૂજારીઓ કહેતા કે ભાઈ તમારું કામ થઈ ગયું તો તમારે આ કરવું પડશે, તે કરવું પડે, પણ એ કશું નહીં, કશું જ નહીં. અહીંયા કઈ કોઈ એવી કોઈ એ નહીં કે કશું નહીં, બરાબર. અને અમે માતાજી મને જ ખુદ કોઈ જો લોબત નહીં કરવા દે, નહીં કરવા, કોઈ દિવસ નહીં, કોઈ દિવસ ફાડો નહીં કે કશું નહીં, કશું નહીં. એની જ દયા, એને જ કહેવાનું તારે હાલવાનું છે ને અમારે કરવાનું, કરવાનું, બરાબર. મંદિર બનાવ્યું તો પણ નહીં, નહીં. અચ્છા, હા, એનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ જો તો એને ના જ કહેલું કોઈ જો અમને આટલો બનાવડાય. મિત્રો આ મંદિરે ચૈતર મહિનામાં પણ ખાસ ઉત્સવનો માહોલ હોય છે, તો સંજય રાજેન્દ્રસિંહ એ ક્યારે ખાસ હોય છે અને એનો શું મહત્વ હોય છે? એવું છે કે ચૈત્ર મહિનાની 14 જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ એ પાઠ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. તો એમાં આગલે દિવસ આખો દિવસ અભિષેક હોય છે, બીજો દિવસ નવચંડી યજ્ઞ હોય છે, અને રાત્રે ગરબાનું આયોજન, ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે. હા, તે ભાવિક ભક્તો, ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા રોકાય છે અને એનો લાવો લેવા માટે અવશ્ય આવે છે. ઘણા દર્શકોને સવાલ પણ થતો હશે કે અહીંયા ગાડી પહોંચીએ અથવા અમારે અહીંયા આવવું હોય તો રોકાની વ્યવસ્થા હોય કે નહીં, તો રાજેન્દ્રસિંહ એ કેવી રીતે આપણે રોકાવું હોય અહીંયા તો કોઈ કેવી રીતે એ લોકો અમને ઇન્ફોર્મ કરી દે કે અમારે આટલા જણ આવવાના છે, રોકાઈએ છે, જમવાની વ્યવસ્થા તો બધી વ્યવસ્થા આપણે કરી દઈશું. એમને બહારથી આવતા હોય, બરોબર છે, ભાઈ અમારે આટલા વ્યક્તિઓ છે, અમારે રોકાવાનું છે, બધી વ્યવસ્થા આપણે કરી દઈશું અહીંયા થઈ શકે છે. પ્રોપર તમારો સંપર્ક નંબર એકવાર બોલી જશો તો. મારો એક બીજો નંબર છે જે જીઓ નો છે, કન્ટિન્યુ સામો તો વોટ્સઅપ છે, પણ મારો બીજો નંબર છે 90231 29923. મિત્રો ફરી એકવાર નંબર બોલી જાઓ જેથી અમારા દર્શકો તમને કોન્ટેક્ટ કરી શકે. મારો મોબાઈલ નંબર છે 90231 29923. મિત્રો આ નંબર પર કોન્ટેક્ટ કરી અને તમે આવી શકો છો, કે રહેવા માટે રહેવું હોય, જમવા માટે, કે ભાઈ અમે આટલા વ્યક્તિઓ અમે મંદિરે આવી રહ્યા છે, બરોબર છે, એમની ટોટલ વ્યવસ્થા થઈ જશે, થઈ શકે છે. તો મિત્રો રાજેન્દ્રસિંહને એ પણ પૂછવાનું આપણે રહ્યું કે અહીંયા મોસ્ટ ઓફ બાધા લોકો માનતા કઈ કઈ રાખતા હોય છે અને માતાજીને પ્રસાદમાં શું શું ચડતું હોય છે? માનતામાં તો એવું છે કે કોઈ પણ વ્યક્તિનું કોઈ દુઃખ હોય, માનો કે એક્ઝામ્પલ કોઈ છોકરા બોલતા નહીં
ડોક્ટર એક એક ભાઈ આનું આ કરવું પડે, કઈક 50,000 કે 1,00,000 રૂપિયા ખર્ચો થશે, કોઈ જોડે હોય નહીં ક્યાં, તો અહીંયા એને પોપટ ચડાવવાની માનતા રાખે છે તો છોકરું બોલતો થઈ જાય છે. કેવાનો મતલબ, નાના બાળકો કેવાનો મતલબ, જીવતો પોપટ હોય કે ના, આ પક્ષી પક્ષીના પોપટ આ જો તમે જોઈ શકો છો, જે પ્લાસ્ટિક લટકાયેલા છે એ તમે જોઈ શકો છો. જે પોપટ પ્લાસ્ટિક ના હોય, એટલે પ્લાસ્ટિક ના પોપટ ચડાવવાનો અહીંયા માનતા ખાસ રાખવામાં આવે છે. બાળક જયારે બોલતું ના હોય તો એની બાધા રાખે તો પણ એને બોલતું કરી દે છે. મિત્રો, મંદિરના દર્શને આવ્યો એટલે કેટલાક મિત્રો પણ મળ્યા જે અહીંના ભક્તો દર્શનાર્થીઓ છે, તો એમને પૂછીએ કે ક્યાંથી આવે છે આપનું નામ? મારું નામ છે અશ્વિન કુમાર અને હું આવું છું, આ ગામનો જ છું પ્રોપર, પરંતુ મંદિરને એવી ઘણી આધીનતા છે, લોકો ઘણા લોકો મંદિરમાં માને છે અને મંદિરનું એકદમ વાતાવરણ, એકદમ લોકેશન એકદમ નેચરલ લાગે છે. તમે જ્યારે ભી આપણે મંદિરમાં આવો તો તમને એક આધ્યાત્મનો અનુભવ થાય, જેથી તમારી પૂર્ણ શાંતિ, મનને શાંતિ મળે. ગમે તે તમે માનતા રાખો તો આપણે લીલાગ્રી માતા, મ્યાડી માતા જ કહેવાય છે, જે સંપૂર્ણપણે આપણા બધા જ કામ પૂર્ણ કરે છે અને લોકોની ઘણી બધી એવી આસ્થાઓ છે જે લઈને આવે છે. અને માતા લીલાગ્રી માતાના મંદિરથી એમની બહુ પૂર્ણ ભાવથી જેવી શ્રદ્ધા કરે છે એવી જ રીતે એમનું કામ પણ થાય છે અને ઘણા દૂર દૂર થી લોકો આવે છે. મિત્ર, આપનું નામ? મારું નામ છે ગિરીશ. આ જે અશ્વિનભાઈ કીધું એ રીતનું અહીંયા થાય છે અને એ રીતે અહીંયા દર વખતે અમે આવીએ છીએ અને બેસીએ છીએ શાંતિથી, અને એટલી શાંતિથી બેસીએ એટલે શાંતિ અમને મળે છે. મિત્રો, તમને મારી લીલાગરી માતાજીના મંદિરની સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ જરૂર કરજો, અને કોઈ પણ જાતનો તમારા મનમાં સવાલ હોય તો પણ પૂછજો, તેના સવાલ આપવા, એના જવાબ આપવાનો હું પ્રયાસ કરીશ. અને તમને ક્યાં અટકાવ તો એમને નંબર પણ તમને આપ્યો છે આ મંદિરના મહંતશ્રીનો, તો એમને પણ તમે સંપર્ક કરી શકો છો. અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા એ કરી આપશે એવું એમણે કીધું છે. તમારા જેટલા માણસો આવવું હોય તો તમે અહીંયા એમને ખાલી ફોન કરી દેશો તો એ તમને રોકાવાની પણ વ્યવસ્થા કરી આપશે.